હવે આગળ વાત કરીએ તો પાટણની. પાટણ જિલ્લાના સમી તાલુકામાં આજે પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓ સાથે ભાજપના હોદ્દેદારોએ ખાસ બેઠક યોજી હતી. સમીના બાબડી ગામે આ બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના સભાના સંસદ સભ્ય જુગલજી ઠાકોર લોખંડવાલા ખાસ ઉપસ્થિત રહ્યા. સાથે જ કાજલબેન હિન્દુસ્તાની માજી ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત જિલ્લાના સંગઠન મંત્રી હાજર રહ્યા અને શરણાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. પાટણ જિલ્લામાં વસતા શરણાર્થીઓને ભારતનું નાગરિકતા મળી રહે તે માટે મદદ કરવા માટે ઉપસ્થિત હોદ્દેદારોએ ખાતરી આપી હતી. તો આ પ્રસંગે પાકિસ્તાનથી આવેલ હિન્દુ નાગરિકોએ ભારત સરકારનો આભાર માન્યો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. પાટણ જિલ્લામાં 3000 જેટલા શરણાર્થીઓ વસવાટ કરે છે, જેઓની સરકારે ચિંતા કરી છે ત્યારે ભારતનું નાગરિક તરીકે હક મળે અને રહેવા માટે મકાન અને રોજગારી મળે તેના માટે ભારત સરકારે કટિબદ્ધ છે તેવું સંસદ સભ્ય રાજ્યસભાના જુગલજી ઠાકોર લોખંડવારાએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ZS ટીવી, પાટણ. કરીને પાક નાગરિકો દ્વારા તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવી, તમે ખૂબ મદદ કરી રહ્યા છો અને તમારો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો. તો તમે અમને કેવી પ્રકારની મદદ કરી અને શું મદદ કરી? જી, અમે ઘણા ટાઈમથી એમની સાથે જોડાયેલા છીએ. અમે એમને લોકોને સરપંચ સાહેબ, અલગ અલગ ગામના સરપંચ પ્રમુખના મદદથી એમને જગ્યા પ્રોવાઈડ થઈ, તો એમાં અમે એ લોકોને ઝોપડા બનાવી આપ્યા. પછી જેને ધંધો મળી ગયો કે જેને લેબર વર્ક મળી ગયું તો ઠીક છે, પણ અમુક લોકો એવાય હતા કે થોડાક શારીરિક રૂપે લેબર વર્ક ન કરી શકતા હતા, તો એમને અમે લોરીઓ અપાવી કે એટલીસ્ટ એ શાકભાજીને વેચી શકે. જુગલભાઈના મદદથી કોઈ ફ્રૂટ વેચે, કોઈ બટેકા વેચે, કોઈ શાકભાજી વેચે, એમ કરીને એમનો ગુજારો કરે છે. શિક્ષાની જ્યાં વાત આવે, અહીંયા અમે એમાં મને 100% સપોર્ટ જુગલભાઈએ કર્યો, કેમ કે હું કોઈ શિક્ષણ અધિકારીને નથી ઓળખતી હતી. મેં તમને કીધું, અમે આમ નાગરિકો છે, અમે સેવાભાવી લોકો છે, એટલે આ બધું વસ્તુ કરવામાં ડેફિનેટલી નેતા લોકોનો સપોર્ટ જોઈએ ને. એમાં જુગલભાઈએ ખરેખર અમને 100% સપોર્ટ આપ્યો ને. એમના સપોર્ટથી અમે લોકોએ DPO સાહેબને ને એમાં અધિકારીઓને મળ્યા, પછી કલેક્ટર સાહેબને મળ્યા ને એમના લોકોના સપોર્ટથી અમે છોકરાઓને એડમિશન દેવડાવવામાં સફળ રહ્યા. અને હજુ અમુક છોકરાઓ બાકી છે, તો એમને લોકોને હજુ નોલેજ નથી, કેમ કે ભણેલા નથી. અમે એમને કહીએ પ્રોપર ફાઇલ તમે બનાવીને આપો, એટલે અમારે એક સાથે એક જ ધક્કામાં એ ફાઇલ અપાય અને એમના છોકરા લોકોનું એડમિશન થાય. એટલે ઇનિશિયલી એડમિશન લેવામાં બહુ તકલીફ થતી, પણ આ કાયદો પાસ થઈ ગયો ને એટલે હવે ઇઝીલી બધું કામ થાય છે. પાટણ જિલ્લામાં 3000 જેવા પરિવારો વસે છે, એમાં આપ કેટલા પરિવારો સુધી પહોંચે છે અને કેટલાને હેલ્પ કરે છે? તે પાટણ, હું ઓવરઓલ તમને મહેસાણા અને પાટણ બે જિલ્લાની વાત કરું, તો મહેસાણામાં 40-50 જેવા પરિવારો અમે ત્યાં સેટલ કર્યા છે. સેટલ મતલબ પૂરી રીતે સેટલ કર્યા છે. એમને મકાન પણ બનાવી આપ્યા, એમને રોજગાર પણ આપ્યો, એમને લોરી પણ આપી, છોકરાઓને શિક્ષણ પણ આપ્યું ને. એમાં અમુક છોકરાઓ તો ટેલેન્ટેડ હતા, એમને અમે એવી યુનિવર્સિટીમાં, ઇન્ડસ યુનિવર્સિટી જેવા યુનિવર્સિટીમાં દાખલો અપાવ્યો જ્યાં ફીસ હજારોમાં છે. અહીંયા એ છોકરાઓ ભણે છે. અમુક 18-19 છોકરાઓ એટલા બધા એજ્યુકેટેડ હતા કે મેં એમને બોર્ડિંગ સ્કૂલમાં બેસાડ્યા, કે ત્યાં, કેમ કે અગર છોકરાઓ ઇન્ટેલિજન્ટ છે તો એ લોકોને ખાવા માટે સારી વસ્તુ જોઈએ, પોષણ સારું મળવું જોઈએ. તો મેં એને બોર્ડિંગ સ્કૂલમાં બેસાડ્યા ફ્રી ઓફ કોસ્ટ, કે એ લોકોને ત્યાં 3 ટાઈમનું જમવાનું, એજ્યુકેશન ટોટલ બધી ફ્રી મળે, એ બધું કર્યું. પછી પાટણમાં મારો દેવરાજભાઈથી અહીંયા સાથ થયો અને દેવરાજભાઈના મદદથી અમે એ લોકોને સેટલ કરવાનું ચાલુ કર્યું. હવે એજ્યુકેશનની છોકરાઓની એ લોકોની લિસ્ટ મને એ લોકોએ બનાવવાની તૈયાર કરી દીધી છે. હવે જેમ જેમ મને લિસ્ટ મળતી જાય છે, એમ હું એ લોકોનો શિક્ષાનો પ્રશ્ન જે ઉકેલ છે એનો કરતી જાઉં છું. શું સંદર્ભે આજે બાબરી મુકામે નિરાશિત જે લોકો શરણાગતિ અહીંયા આવેલા છે, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશથી હોય કે અફઘાનિસ્તાનથી જે લોકો આવેલા છે, એમને લોકોને સન્માનિત કરવા માટે અને એ લોકોને કાયદાની ખરી જ્ઞાન આપવા માટે બોલાયા છે. અને સાથે સાથે એ લોકોને નાગરિકતા જે બિલ પસાર થયું કેન્દ્રમાં, એના લીધે એમને જે તકલીફો પાકિસ્તાનની અંદર પડતી હતી, બહેન દીકરીઓને જે રીતે પાકિસ્તાનમાં રંજાડ થતી હતી, અને એની અંદર ભારત જે રીતે એમને મદદ કરી રહ્યું છે અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવી રીતે એમને આ કાયદાની રૂપે એમને નાગરિકતા આપવામાં આવી છે, એટલે એમને બોલાવી અને કાયદાનું જ્ઞાન આપવા માટે અહીંયા બોલાયા હતા અને એમનું સન્માન કરવા માટે અહીંયા બોલાયા હતા. ખાસ કરીને સાહેબ, 2005થી ઘણા પાકિસ્તાન નાગરિકો અહીં વસી રહ્યા છે, હજી એમને નાગરિકત્વ નથી મળી અને એમને વિઝા પણ નથી મળતી. તો અત્યારે સરકારના પદાધિકારીઓ, ભાજપના નેતાઓ ખૂબ હાજર હતા, પરંતુ આ સુધી આ લોકોને હજી પણ કંઈ મદદ નથી મળી. એ બાબત અત્યારે જે પ્રમાણે આપણે જોયું કે હમણાં જ આ કાયદો ખરડા રૂપે પાસ થયો છે અને CAB નું બિલ પાસ થયા પછી CAA પાસ થયું છે,
અને એની લીધે અત્યારે જે જે લોકો અહીંયા અરજીઓ કરશે એમને, જે લોકો પાકિસ્તાનથી આવ્યા છે, જે લોકોને અહીંયા વોટર આઈડી કાર્ડ નહીં હોય એને વોટર આઈડી કાર્ડ મળી જશે, આધાર કાર્ડ નહીં હોય તો આધાર કાર્ડ મળી જશે, જે લોકો પાકિસ્તાન પાછા જવા માગતા હશે એ લોકોને પણ જવા માટે પરત એની સુવિધા પણ કરવામાં આવશે, જે લોકો અહીંયા રહેવા માગતા હશે એ લોકોને પણ કાયદાની રૂએ જે પણ અહીંયા ભારત સરકાર નિર્ણય કરશે એ પ્રમાણે કાયદાની રૂએ એમને ભારતના નાગરિક તરીકે અમને અહીંયા આવકારવામાં આવશે. ખાસ કરીને સાહેબ, આ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કાર્યક્રમ છે જેની અંદર પાટણના સાંસદ ભરતસિંહ અલગ કાર્યક્રમ કરી રહ્યા છે, અલ્પેશ ઠાકોર અલગ કરી રહ્યા છે, જુગલજી ઠાકોર અલગ કરી રહ્યા છે, તો ત્રણે એક સ્ટેજ ઉપર કેમ નહીં ભેદભાવ ભારતીય જનતા પાર્ટીમાં ખરી? આ એકચ્યુઅલી સમગ્ર ભારતની અંદર જ્યાં જ્યાં જે લોકો પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, અફઘાનિસ્તાનથી પીડિત હોય, અને આની અંદર અમારી ભારતીય જનતા પાર્ટીની અંદર સમગ્ર ટીમને અલગ અલગ રીતે, કારણ કે દરેક જગ્યાએ એક જગ્યાએ ભેગા ના થઈ શકે, કારણ કે બચારા ત્યાંથી દુઃખી પીડિત થઈને અહીંયા ભારતમાં આવ્યા હોય, એક જ જગ્યાએ બધાને ભેગા કરવા એ શક્ય નથી, એટલે અલગ અલગ જગ્યાએ જે જે લોકો આવા દુઃખી પીડિત હોય એવા લોકોનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીમાં, અને દરેક જગ્યાએ, એવું નથી કે ગુજરાતની અંદર, આ બાંગ્લાદેશથી જે લોકો પીડિત થયા હોય તે લોકો માટે પણ અલગ કાર્યક્રમ થઈ રહ્યો છે, અમદાવાદમાં પણ એક આવો કાર્યક્રમ, મહેસાણા મુકામે પણ અમે એક આવો કાર્યક્રમ કર્યો, કારણ કે દરેક જગ્યાએ અલગ અલગ જે લોકો રહેતા હોય તેમના જગ્યાએ જઈને તેમને જ મદદ કરવા માટેનો આ કાર્યક્રમ છે. અમારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મતભેદ નથી, આ તો ઉપરથી લોકોને અમે મદદ કરવા નીકળેલા છીએ. અલ્પેશ ઠાકોરનો મત વિસ્તાર, અલ્પેશ ઠાકોરના સમાજનો કાર્યક્રમ, અલ્પેશ ઠાકોરની ગેરહાજરી. અલ્પેશ ઠાકોર અમારા સમાજના આગેવાન છે અને દરેક જગ્યાએ, દરેક ભરતસિંહભાઈ અમારા સમાજના આગેવાન છે, દરેક જગ્યાએ દરેક વ્યક્તિઓને અમારે અલગ અલગ પાર્ટીએ સોંપેલું છે, અને કોઈ જગ્યાએ આમાં કોઈની બાદ બાકી કે કોઈની પેલી એ કરવામાં નથી, આ તો દરેકે સાથે મળી અને સમાજને મદદરૂપ થવા માટેની વાતચીત છે કે દરેક જે કચડાયો હોય, પીડિત થયો હોય એવા વ્યક્તિઓ.